આફ્ટરનૂન, કેમ છો બધા? મજામાં છો ને? ફ્રેન્ડ્સ, આપણે આગળના વિડીયોમાં ધીઝના સેન્ટેન્સીસ રીડ કરતા શીખેલા. રીડ કરેલો ને રીડ આપણે, અને આ ધીઝની સ્પેલિંગ પણ આપણે જોઈ લી ને ફ્રેન્ડ્સ, ચિત્ર સાથે જોઈ લી, બરાબર છે? એને આપણે રીડ કરતા પણ શીખેલા ફૂલ સેન્ટેન્સીસને શીખેલા ને ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, હવે આજે આપણે આ ધીઝના સેન્ટેન્સીસને આપણે ફ્લેશ કાર્ડથી વર્ડ્સને મર્ચ કરવાના છે અને ફૂલ સેન્ટેન્સ બનાવવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ સેન્ટેન્સ બનાવવા માટે રેડી છો ને? બધા ફ્લેશ કાર્ડ મૂકેલા હશે, એમાંથી તમારે બધી સ્પેલિંગ્સ શોધીને ગોઠવીને તમારે ફૂલ સેન્ટેન્સ બનાવવાનું છે. આ એક્ટિવિટી આપણે આજે કરવાની છે. તો તમે બધા રેડી છો ને? ઓકે ફ્રેન્ડ્સ, આ એક્ટિવિટી થઈ જાય પછી આપણે એને નોટબુકમાં પણ લખવાનું છે. તો ફ્રેન્ડ્સ, રેડી છો ને બધા? આજે આપણે ધીઝના સેન્ટેન્સીસ નોટબુકમાં લખીશું. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે લખીએ અને આપણે એ સેન્ટેન્સીસને ગોઠવીને ફૂલ સેન્ટેન્સીસ બનાવતા શીખીએ. તો રેડી છો ને? તો ચાલો. તો ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ શકો છો કે મેં કેટલીક સ્પેલિંગના ફ્લેશ કાર્ડ લખ્યા છે. તો ફ્રેન્ડ્સ, અને આપણે શોધીને ધીઝના સેન્ટેન્સીસ બનાવવાના છે. તો ફ્રેન્ડ્સ, ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, ધીઝના સેન્ટેન્સમાં સૌથી પહેલો વર્ડ આપણે કયો બોલતા હતા? ધીઝ બોલતા હતા. અને કયો રીડ કરેલો સૌથી ફર્સ્ટ? આમાંથી શોધો ધીઝ કયું આપ્યું છે. આ છે ધીઝ? નો. આ છે ધીઝ? આ પણ નથી. આ છે ધીઝ? વેરી ગુડ. તો આ ધીઝને આપણે ફર્સ્ટ મૂકી દઈએ. ધીઝ બની ગયો સેન્ટેન્સ? નથી બન્યો. ધીઝ પછી શું આવશે એની બાજુમાં? ઇઝ. આ ઇઝ છે? વેરી ગુડ. તો આ ઇઝને હું એની બાજુમાં મૂકી દઉં. ઓકે ફ્રેન્ડ્સ, ધીઝ ઇઝ. નેક્સ્ટ શું આવશે? અ. વેરી ગુડ. અ. તો ફ્રેન્ડ્સ, આ કઈ સ્પેલિંગ આપી છે? બુક. તો તમારું સેન્ટેન્સ બની ગયું ને? ધીઝ ઇઝ અ બુક. શું બની ગયું? ધીઝ ઇઝ અ બુક. કયું સેન્ટેન્સ બન્યું? ધીઝ ઇઝ અ બુક. બુકને લઈ લઉં. હવે નેક્સ્ટ મૂકું. જો શું છે? બોય. વેરી ગુડ. તો શું બનશે? ધીઝ ઇઝ અ બોય. શું સેન્ટેન્સ બન્યું? ધીઝ ઇઝ અ બોય. વેરી ગુડ. હવે જોજો નેક્સ્ટ. કેટ. તો શું થયું? ધીઝ ઇઝ અ કેટ. શું સેન્ટેન્સ બન્યું? ધીઝ ઇઝ અ કેટ. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ જો. શાનું મૂક્યું? ગર્લ. ધીઝ ઇઝ અ ગર્લ. શું થયું? ધીઝ ઇઝ અ ગર્લ. ફ્રેન્ડ્સ, તમને આ રીતે સેન્ટેન્સીસ બનાવતા આવડી ગયા? તમને કોઈ પૂછે કે ધીઝનો સેન્ટેન્સ બનાવીને મને આપ, તો તમે બધા લખી આપશો ને? વેરી ગુડ. હવે ફ્રેન્ડ્સ, આપણે આ સેન્ટેન્સને નોટબુકમાં લખીએ. સો ફ્રેન્ડ્સ, નોટબુક અને પેન્સિલ લઈ આવ્યા? તો ચલો આપણે ધીઝનું સેન્ટેન્સ લખીએ. આપણે આ સેન્ટેન્સને બનાવ્યું ને, હવે આપણે આને જોઈ જોઈને નોટબુકમાં લખવાનું છે. તો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ નંબર આપો તમારી નોટબુકમાં. ઓકે ફ્રેન્ડ્સ, ફર્સ્ટ કયો છે આપણો? ધીઝ. તો લખો ધીઝ. લખ્યું ધીઝ. પછી થોડીક જગ્યા છોડીને શું લખવાનું છે? ઇઝ. લખ્યું ઇઝ. પછી અ. લખો થોડીક જગ્યા છોડીને અ. લખ્યું બધાએ? અને લાસ્ટમાં ગર્લ. અને છેલ્લે પૂર્ણ વિરામ મૂકવાનું. એટલે આપણું સેન્ટેન્સ લખાઈ ગયું, ધીઝ ઇઝ અ ગર્લ. હવે નેક્સ્ટ લખીએ. શું વંચાય છે? બોય. તો લખો સેકન્ડ નંબર આપો.
This is a boy. લખો બધા મારી સાથે. This is a boy. લખાઈ ગયું થર્ડ નંબરનું. This પછી શું આવશે? Is a book. લખ્યું બધાએ. This is a book. પછી શું લખ્યું છે? Cow. લખો. This is a cow. ને last, this is a cat. શું લખ્યું છે? This is a cat. લાસ્ટમાં સેન્ટેન્સમાં પૂર્ણ વિરામ ટપકું મૂકવાનું નહીં ભૂલવાનું. જો ફ્રેન્ડ્સ, This is a girl. This is a boy. This is a book. This is a cow. And last, this is a cat. જો મેં કઈ રીતે લખ્યું છે ફ્રેન્ડ્સ, આ રીતે જ તમારે પણ તમારી નોટબુકમાં લખવાનું છે. તો લખ્યું બધાએ? ન લખ્યું હોય તો આમાંથી, આ વિડીયોમાંથી જોઈને તમે તમારી નોટબુકમાં આ 5 સેન્ટેન્સીસ લખી નાખજો ધીઝના. ઓકે ફ્રેન્ડ્સ. સો ફ્રેન્ડ્સ, તમને આ ધીઝના સેન્ટેન્સીસ નોટબુકમાં લખવાની મજા આવીને તો તમે આ જ રીતે લખતા રહેજો. ઓકે ફ્રેન્ડ્સ. હવે ફ્રેન્ડ્સ, હું તમને 3 ઓબ્જેક્ટ બતાવું છું. શું બતાવું છું? 3 ઓબ્જેક્ટ બતાવું છું. તો ફ્રેન્ડ્સ, તમારે આ ઓબ્જેક્ટને ઓળખવાના છે અને મને આન્સર આપવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ. સો ફ્રેન્ડ્સ, વોટ ઇઝ ધીઝ? સો ફ્રેન્ડ્સ, લુક હિયર, વોટ ઇઝ ધીઝ? તો શું આન્સર બોલાશે? ધીઝ ઇઝ અ કપ. શું બોલાશે? ધીઝ ઇઝ અ કપ. તમને કોઈ પૂછે વોટ ઇઝ ધીઝ, તો તમે શું આન્સર આપશો? ધીઝ ઇઝ અ કપ. શું બોલશો? ધીઝ ઇઝ અ કપ. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ જોજો. વોટ ઇઝ ધીઝ? What is this? This is a pen. What is this? This is a pen. તમને કોઈ ક્વેશ્ચન કરે વોટ ઇઝ ધીઝ, વોટ ઇઝ ધીઝ પ્રિયા, તો તમે શું આન્સર આપશો? ધીઝ ઇઝ અ પેન. શું આન્સર આપશો? કાથી સ્ટાર્ટ થશે? ધીઝ ઇઝ અ પેન. અને લાસ્ટ જોજો. હા, વોટ ઇઝ ધીઝ? બુક. તો શું આન્સર આપશો? ધીઝ ઇઝ અ બુક. તમને પૂછશે કે વોટ ઇઝ ધીઝ, તો તમે શું આન્સર આપશો? ધીઝ ઇઝ અ બુક. શું આન્સર આપશો? ધીઝ ઇઝ અ બુક. સો ફ્રેન્ડ્સ, ધીઝ ઇઝ અ બુક, ધીઝ ઇઝ અ કપ, એન્ડ ધીઝ ઇઝ અ પેન. હવે ફ્રેન્ડ્સ, આ થયા 3 ઓબ્જેક્ટ. હવે ફ્રેન્ડ્સ, હું તમને 3 પિક્ચર બતાવું છું, એના પણ તમારે મને આન્સર આપવાના છે. હા, ઓકે ફ્રેન્ડ્સ, પિક્ચર બતાવું છું. હા, વોટ ઇઝ ધીઝ? વિચ પિક્ચર ઇઝ ધીઝ? મેં તમને ક્વેશ્ચન પૂછ્યો છે કે વિચ પિક્ચર ઇઝ ધીઝ, વોટ ઇઝ ધીઝ, તો તમે શું આન્સર આપશો? ધીઝ ઇઝ અ ટ્રી. શું બોલશો? ધીઝ ઇઝ અ ટ્રી. શું આન્સર આપશો? ધીઝ ઇઝ અ ટ્રી. નેક્સ્ટ જોઈએ. હા, વોટ ઇઝ ધીઝ? ધીઝ ઇઝ અ ડોલ. તમે આન્સર કયા વર્ડથી સ્ટાર્ટ કરશો? ધીઝથી. કયા વર્ડથી? ધીઝ. તો શું આન્સર આવશે? ધીઝ ઇઝ અ ડોલ. શું આન્સર આપશો? ધીઝ ઇઝ અ ડોલ. લાસ્ટ થર્ડ, વિચ પિક્ચર ઇઝ ધીઝ? વોટ ઇઝ ધીઝ? લુક હિયર, ધીઝ ઇઝ અ ફિશ. શું બોલાશે? શું આન્સર અપાશે? ધીઝ ઇઝ અ ફિશ. તમને કોઈ ક્વેશ્ચન પૂછે વોટ ઇઝ ધીઝ, વિચ પિક્ચર ઇઝ ધીઝ, તો તમે શું આન્સર આપશો? ધીઝ ઇઝ અ ફિશ. વેરી ગુડ. સો ફ્રેન્ડ્સ, તમને આ ધીઝની એક્ટિવિટીઝ કરવાની મજા આવી?
કેવી લાગી દિવસની એક્ટિવિટી? બહુ મજા આવી. કેટલી મજા આવી? આટલી મજા આવી, આટલી બધી મજા આવી. તો ફ્રેન્ડ્સ, આ દિવસના સેન્ટેન્સીસ તમે રીડ કરતા રહેજો અને એને નોટબુકમાં પણ લખતા રહેજો. તો ફ્રેન્ડ્સ, તમને જલ્દી આ દિવસના સેન્ટેન્સીસ રીડ કરતા આવડી જશે અને તમને ઇંગ્લિશમાં બહુ બધું વાંચતા પણ આવડી જશે તમારી જાતે. તો તમારે શીખવું હોય તો આ રીડના સેન્ટેન્સીસ તમારે રોજ એકવાર રીડ કરી લેવાના. બરાબર છે ફ્રેન્ડ્સ? તો આપણે ફરી મળીશું ન્યૂ ટોપિક સાથે. બાય બાય.